છે તમારું નવા વર્ષના આ અદ્ભુત કાર્યક્રમમાં જેનું નામ છે શોભાઝ રેસિપી અને આપણી સાથે છે ખૂબ જ લોકપ્રિય શોભા શોભા માત્ર શોભા જી માત્ર શોભા શોભાનું ખૂબ બધી તાળીઓ સાથે જોરદાર સ્વાગત કરીએ છીએ શોભા શોભા ખૂબ જ લોકપ્રિય છે અને હમણાં જ હીરાકણી સોસાયટી જ્યાં તે રહે છે ત્યાં એક સરસ મજાની કુકિંગ કોમ્પિટિશન થઈ હતી અને એમાં એમની વાનગીને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું કોંગ્રેચ્યુલેશન શોભા થેન્ક યુ સો મચ હું આપ સૌને કહેવા માંગીશ કે આપ સૌના સપોર્ટથી હું આજે અહીંયા બેસી શકી છું અને હીરાકણીના દરેક સભ્યોને અને બાકી તમામ લોકોને હું એટલું જ કહેવા માંગીશ કે મારી વાનગી એવી છે કે કોઈ પણ ખાય તો આંગળીઓ ચાટતા રહી જાય અને એવી જ વાનગી જો તમને બનાવવા મળે તો વાહ તો આજે તમે અહીંયા આપણે શું બનાવતા શીખવાડવાના છો આજે હું તમને કેપ્સિકમ સમારતા શીખવાડીશ બરાબર છે કેપ્સિકમ તો આપણે સમારીએ પણ શું વાનગી બનાવીશું આપણે કેપ્સિકમ સમારતા શીખવાડીશ શોભા કેપ્સિકમ સમારતા બધાને આવડે જ વાત બરાબર છે બધાને આવડે પણ આપણે શાક બનાવતા પહેલા સમારવાનું ને બધું તૈયાર કરવાનું શીખવું પડે ને હા એટલે આજે કેપ્સિકમ સમારતા શીખવાડીશ તો આપણે કેપ્સિકમ સમારવાનું શરૂ કરીએ છીએ સૌથી પહેલા એક કેપ્સિકમ લેવાનું અને છરી લેવાનું કેપ્સિકમની વચ્ચોવચ્ચ છરીને મૂકીને સમારવાનું શરૂ કરવાનું અને આ છરી જો થોડી જમણી બાજુ જાય તો આપણે કેપ્સિકમ સમારતા સમારતા ધ્યાન રાખવાનું બહુ જ સમારવાનું કઈ રીતે તો આમ કરીને આમ પછી આમ કરીને આમ આમ કરીને શોભાબેન તમારી આજે હા શોભા તમારી જે રિબિન છે ને આ બહુ સુંદર લાગે છે તમારી ઉપર બહુ સરસ છે આ રિબિન હું ફ્રાન્સ થી લાવી છું તમે રિબિન ફ્રાન્સ થી લાવો છો ફ્રાન્સ થી રિબિન બહુ સરસ મળે છે ફ્રાન્સ માં રિબિન બહુ સરસ મળે છે હું ફ્રાન્સ થી રિબિન લાવું છું ગિલોડા ફ્રાન્સ થી લાવું છું ગિલોડા તમે ફ્રાન્સ થી લાવો છો હા ફ્રાન્સ ના ગિલોડા બહુ સરસ હોય છે ગિલોડા ઇન્ડિયન સબ્જી છે એ આપણે ત્યાં મળે શોભા ના મળે ફ્રાન્સ માં અહીંયા જ મળે ગિલોડા આપણે ત્યાં જ પહેલે થી બને છે ફ્રાન્સ માં ગિલોડા ના મળે ગિલોડું માર્યો હોય ને તને ક્યાંની બોલ 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 ચોપ 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 સરખી રીતે સમારવા નથી દેતી ને બોલ બોલ કરે છે ખબર નથી પડતી તને હવે આપણે ફટાફટ કેપ્સિકમ સમારવાનું છે તો કઈ રીતે સમારીશું આપણે કેપ્સિકમ ને આમ પકડવાનું આમ બરાબર આમ પકડીને છરીને સહેજ આડી રાખીને સમારવાનું શરૂ કરવાનું તો આમ કરીને આમ શોભા તમે આજે બુટ્ટીને બધું પહેર્યું છે અને સરસ દુપટ્ટો અને બહુ સુંદર લાગો છો તમે સરસ તૈયાર થયા છો કોની શરદ કાકા માટે તૈયાર થયા છો કોણ શરદ કાકા કેમ આમ કરો તમારા હસબન્ડ મારા ધણીનું નામ શરદ કાકા નો હોય તો શું તો હું ભણેલી નથી તને કોણે કીધું મારા ધણીનું નામ શરદ કાકા છે ને હું ભણેલી છું તો શરદ કાકા કોણ છે શરદ કાકા તો પેલો બાજુમાં પેલી રહે છે ને ચંદુડી એનો ધણી છે કોણ ચંદુડી ચંદ્રપ્રભા ચંદુડી બાજુમાં રહે છે એનો ધણી છે હા હવે મૂળે એનો સ્વભાવ થોડોક એવો છે ઇધર ઉધર દેખે છે અને લાઈનો પણ મારે છે પણ હું ભાવ નથી આપતી તમે નથી પરણેલા ના હું કુમારી છું તમે કુમારા છો હા હું કુમારી છું પણ શોભા તમે એમાં આટલું શરમાવ છો શું કરવા કોઈ શરમાતું નથી એમ પણ એક સવાલનો જવાબ આપો કે તમે લગ્ન કેમ ના કરે મને છે ને બીજા માટે ખાવાનું બનાવવું ના ગમે પોતાની વાનગી પોતે જ ખાવી ગમે બીજા માટે શું કામ કરવાનું બરાબર પણ આ તમારું કેપ્સિકમ હજુ નથી સુધારેલું તે ક્યારની તું વાતો એ વળગાડી રાખી છે મને તો ના સુધારાય ને ખબર નથી પડતી કે આપણે વાત ના કરીએ કોઈ કામ કરતું હોય ત્યારે અને તું સીધી બેસી ક્યારની હોલ હોલ કરે છે એક જગ્યાએ જપથી બેસતી નથી આમ તેમ ગમે તેમ બેસે છે ખબર નથી પડતી તને ઇટ્સ ઓકે શોભા હવે હું ભજન ગાઈને જ કેપ્સિકમ સમારીશ અરે પણ કેપ્સિકમ સમારવામાં ભજન શું કરવા ગાવાનું હોય ભજન ગાતા ગાતા આપણે કેપ્સિકમ કે કોઈ પણ શાક સમારીએ ને તો એને કોળા કહેવાય
કળા બરાબર છે પણ વજન ના ગાવાનું હોય ને. આપણે આ તો રેસીપી શો છે, અહીંયા લોકો વાનગી કઈ રીતે બનાવાય એ જોવા માટે આવે, ભજન ગાવા માટે નહીં. બરાબર છે, તમે ભજનની કળાની બધી વાત સાચી, પણ એ આજે અવોઈડ કરીએ. આપણે આજે કેપ્સિકમ સુધારીએ, ભજન પછી ક્યારેક, આજે અવોઈડ કરીએ. બરાબર, આજે તમે વાનગી બનાવો. મારો અવાજ કર્કશ નથી, તારા કાન ખરાબ થઈ જાય છે, ખબર નથી પડતી તને? સારું નથી, નથી બસ કર્કશ નથી. આ સમારાઈ ગયું કેપ્સિકમ? હા, એ સમારાઈ ગયું. બરાબર છે, હા બરાબર. તો આજના એપિસોડમાં શોભાસ રેસિપીમાં આપણે શીખ્યા કે કેપ્સિકમ કઈ રીતે સમારાય, અને શોભા આવતા એપિસોડમાં શું શીખીશું? મારો વિચાર છે કે સરસ શિયાળો ચાલે છે, તો આથી વખતે હું કોઈક શિયાળા રિલેટેડ જ વાનગી શીખવાડીશ. એટલું જ કહેવા માંગીશ કે શાક બરાબર સમાજ અને સરસ રીતે ખાજો. આવજો આવજો. બાય બાય. જાઓ.